नमस्कार विद्यार्थी मित्रों, स्वागत छे दरेकनो મારી YouTube चैनल માં। મિત્રો, આજના વિડિયોમાં આપણે ધોરણ 12 ગણિત ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનીયતા એની અંદર આપણે સ્વાધ્યાય નંબર 5.1 દાખલા નંબર આજે 26 27 અને 28 આ ત્રણ દાખલાઓ આજે આપણે જોવાના છીએ આ વિડિયોમાં। વિડિયોને અંત સુધી જોજો અને કાઈ પણ મૂંઝવણ લાગે તો કોમેન્ટ કરીને જણાવજો અથવા તમે મને Instagram માં ફોલો કરીને પણ તમે ત્યાં જવાબ મેળવી શકો છો તમારો। तो मित्रों अँ छवीस दाखला में तमे जोई शको छो आवो आपेलो छे कि एफ ऑफ एक्स बराबर विधेय तमने आपेला छे कि एक्स डज नॉट इक्वल टू पाई बाय टू होय त्यारे आ विधेय ने एक्स इज इक्वल टू पाई बाय टू होय त्यारे विधेय नंबर एटले के विधेय त्रण तमने आपेलो छे अने एक्स इज इक्वल टू पाई बाय टू आगळ सतत होय तो आपणे के नुं मूल्य मेळवानुं छे। के शोधो के के नो जवाब शुं आवे एम तो ज्यारे पण तमने सतत विधेय आप्युं होय अने तमने कोई के मेळवानुं कीधुं होय त्यारे तमारे एटलुं वस्तु याद राखवानी કે પાઈ બાય ટુ આગળ સતત છે, ઠીક છે। કેવું છે? પાઈ બાય ટુ આગળ કેવું છે? સતત છે। એનો મતલબ એવો છે કે પાઈ બાય ટુ આગળ, પાઈ બાય ટુ થી મોટી કિંમત એટલે પાઈ બાય ટુ પ્લસ એચ, અને પાઈ બાય ટુ થી નાની કિંમત એટલે પાઈ બાય ટુ માઇનસ એચ માટે આ વિધેય કેવો હશે? ત્રણે ત્રણનો જવાબ સરખો આવતો હશે, ઠીક છે। તો આપણે અહીં તમને એક્સ બરાબર પાઈ બાય ટુ આપ્યું છે, કેટલો? ત્રણ, એટલે પાઈ બાય ટુ ની કિંમત તમને મળી ગઈ ત્રણ। તો હવે ખાલી આપણે કા આ બાજુ લઈશું કે આ બાજુ લઈશું, પછી એ બંનેને આપણે સરખાવી દઈશું, કારણ કે જવાબ સરખો આવે છે તને બધામાં, એટલે સરખાવી દઈશું, એટલે આપણને કે ની કિંમત આપણને આ છે એ મળી જશે, ઠીક છે। તો હું અહીંયા અત્યારે પાઈ બાય ટુ પ્લસ એચ વાળું લઉં છું, આ બાજુનું લઉં છું, ઠીક છે। તો આપણે પહેલાં તો પાઈ બાય ટુ આગળ શું જવાબ આવે છે? તો એફ ઓફ પાઈ બાય ટુ આપણે મેળવી લઈએ, એફ ઓફ પાઈ બાય ટુ એટલે જવાબ શું આવે છે? ત્રણ, ઠીક છે। તો હું આમ લખી દઉં, લિમિટ એક્સ ટેન્સ ટુ ઝીરો, સોરી, પાઈ બાય ટુ પ્લસ એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ પાઈ બાય થ્રી, આ બંને જવાબ કેવો આવતો હોય? સરખો આવતો, એટલા માટે મેં આવું લખી દીધું। આનાથી આગળ આપણે લખીએ તો આનું સૂત્ર શું થઈ જાય જોઈજો, અહીંયા લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો થઈ જાય અને પાઈ બાય ટુ પ્લસ, એટલે એફ ઓફ વિધેય કયું લેવાનું? પાઈ બાય ટુ પ્લસ એચ લેવાનું, બરાબર એફ ઓફ પાઈ બાય ટુ, ઠીક છે। તો હવે આને આપણે એફ ઓફ જે કિંમત છે એક્સની, એ એક્સની કિંમત આપણે અહીંયા મૂકીશું એક્સની જગ્યાએ, બંને જગ્યાએ, ઠીક છે। તો જોતા રહીજો, અહીંયા લિમિટ એમનો એચ ટેન્સ ટુ ઝીરો એમનો, અને વિધેય આ લખું છું કે કાઉસમાં, સોરી, કોસ પછી એક્સ, એટલે એક્સની કિંમત કાઉસમાં લખું પાઈ બાય ટુ પ્લસ એચ છેદમાં પાઈ માઇનસ બે એક્સની જગ્યાએ પાઈ બાય ટુ પ્લસ એચ, ઠીક છે, બરાબર એફ ઓફ પાઈ બાય થ્રીની કિંમત હવે મૂકી દઉં છું ત્રણ। સાદરૂપ આપીએ, લિમિટ એમનો લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો એમનો કે ના કે એમનો કોસ પાઈ બાય ટુ પ્લસ એચ, એટલે કોસ, માની લો કે અહીંયા પાઈ બાય ટુ આવે છે તો પ્લસ, એટલે તમે આગળ જાઓ છો તો કોસ વિધેય કેવું હોય? ઋણ, તો માઇનસ અહીંયા આગળ નાખું અને સાઇન લખી નાખું એચ ના છેદમાં પાઈ માઇનસ, આ બેને અંદર તો આ બે બે ઉડી જાય તો ખાલી પાઈ રહેશે, આ માઇનસ પ્લસ માઇનસ થઈ જશે અને બે ઇન્ટુ ટુ એટલે ટુ એચ થઈ જશે, બરાબર ત્રણ, ઠીક છે। તો લિમિટ અહીંયા બજે માટે એચ ટેન્સ ટુ ઝીરો, હવે આ ઉડી જશે કે, અને કે તો ઉડી જશે તો માઇનસ કે, અને આ માઇનસ છે એ પણ ઉડી જશે, એટલે કે ના છેદમાં બે એને આપણે બહાર લખી નાખીએ, આ શું બાકી રહ્યું? સાઇન એચ ના છેદમાં એચ બાકી રહ્યું, એટલે આ બેને તો ક્યાં લખી નાખ્યા? બહાર, કે ને અહીંયા લખી નાખ્યા છે, બરાબર થ્રી। તો લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો સાઇન એચ ના છેદમાં એક્સ, લક્ષ ચેપ્ટર યાદ કરો તો આનો જવાબ શું આવે? એક, તો આનો જવાબ કે ગુણ્યા ટુ ગુણ્યા એક બરાબર ત્રણ, ઠીક છે। તો આમ લખી નાખાય, એટલે ગુણાકાર એક તો કંઈ લખવાની જરૂર નથી, એટલે કે ના છેદમાં બે બરાબર ત્રણ, તો બે સામે હોઈ જાય તો કે બરાબર શું થઈ જાય? ત્રણ દુને છ, તો આપણે મળી ગયો જવાબ કે બરાબર શું મળી ગયો? છ જવાબ મળી ગયો। તો અહીંયા આપણે જે મેળવવાનું કીધું હતું એ આપણને મળી ગયું, તો આશા રાખું છું ખ્યાલ આવી ગયો છે। હવે દાખલા નંબર આપણે જોઈએ 27માં શું રકમ આપી છે, તો દાખલા નંબર 27માં આવી રકમ તમને આપેલી છે કે એફ ઓફ એક્સ બરાબર કે એક્સ સ્ક્વેર, જ્યાં એક્સ બરાબર બે હોય તો ઝીરો કરતાં બે કરતાં નાનો હોય ત્યારે આ વિધેય, અને બે કરતાં મોટો જો એક્સ હોય તો ત્રણ, એક્સ બરાબર બે આગળ સતત છે તો આપણે શું મેળવવાનું છે? કે ની કિંમત આપણને મેળવવાની કીધેલી છે। એક્સ બરાબર બે આગળ સતત છે એનો મતલબ શું છો? કે બેની મોટી કિંમત માટે અથવા તો બે પાસે અને બેથી નાની કિંમત માટે આ વિધેય કેવો હશે? સતત હશે, ઠીક છે। તો આપણે શું કરીએ? એક્સ બરાબર બે તો એફ ઓફ આપણે બે મેળવી લઈએ, એફ ઓફ બે શું થાય?
तो एफ ऑफ बी एटले शू थाय के अने एक्स जगह मूकवानो बे तो बे नो वर्ग एटले जवाब शू आवे बे नो वर्ग चार के आवो जवाब आवे छे एफ ऑफ बी आगो अने बे थी हूँ नानी किंमत माटे एटले लिमिट एक्स टेन्स टू बे माइनस एफ ऑफ एक्स तो लिमिट सूत्रों थी जाए एच टेन्स टू जीरो एफ ऑफ बे माइनस एच आवू थी जाए अरे आम संख्या रेखा दौरी आपणे तो आप अँ बे आग सतत है तो बे आग सतत हे बे थी मोटी किंमत मैं सतत हे बे थी नानी किंमत मैं सतत हे तो हूँ अत्यारे बे थी नानी किंमत मैं बे मैं कर दी तो आव जवाब आए बे थी नानी किंमत मैं शू जवाब आए ये चेक करिए तो बे थी नानी की विधेय क्यू है सॉरी आप बे थी मोटू आप चेक करवे तो मोटू आप चेक करिए तो अँ शू थी जाए प्लस रेडी बहु कम मोटू चेक करूँ खबर है तमने કારણ કે જો બે થી મોટા મારી ડાયક્સ ત્રણ જવાબ આવ્યો છે એટલે હું ચેક કરું તમે બે થી નાના હોય ને તો પણ તમે ચેક કરી શકો છો તો હવે એફ ઓફ ટુ પ્લસ એક્સ અહીંયા તો એક્સ જ નથી જો બે થી મોટા કિંમત ડાયક્સ જવાબ તમે ત્રણ આપ્યો છે ડાયક્સ જવાબ લખી નખાય ત્રણ આ બંને કેવા હોય સતત છે એટલે સમાન હોય તો આપણે ચાર એક્સ બરાબર શું લખી દેખીએ ત્રણ લખી શકીએ કારણ કે આ બંને કેવા હોય સમાન તો કે બરાબર શું થઈ જાય ત્રણના છેદમાં ચાર આ થઈ ગયો આપણો જવાબ એકદમ સાદી ભાષામાં કહેવાય દાખલો અહીંયા આપણો આ રીતે પૂર્ણ થાય છે ઠીક છે દાખલો નંબર હવે જોઈએ આપણે અઠ્યાવીસમાં કે તમને શું રકમ આપી છે તો આવી રકમ તમને આપી છે અઠ્યાવીસમાં કે એફ ઓફ એક્સ બરાબર કે પાય પ્લસ વન છે આ વન છે અને કોસ એક્સ અને જો પાયની કિંમત ઝીરો અથવા ઝીરો કરતાં નાની હોય ત્યારે આવી દે અને એક્સની કિંમત સોરી એક્સની કિંમત ઝીરો કરતાં મોટી હોય તો આ નાની હોય તો આવી દે એક્સ બરાબર પાય આગળ સતત હોય તમારે આપણે મેળવવાનું છે તો મિત્રો હવે એક્સ બરાબર પાય આગળ સતત કીધું છે એટલે હમણાં આપણે ઉપર દાખલો કર્યો એ રીતે આપણે કરીશું પહેલા તો એક્સ બરાબર પાય આગળ જવાબ શું આવે છે એક્સ બરાબર પાય આગળ કે પાય પ્લસ વન ઠીક છે આવો જવાબ આવે છે તો આપણે એફ ઓફ પાય મેળવીશું પાય આગળ તો આમાં તો એક્સ તો છે જ નહીં એક્સ નથી સોરી અહીંયા આપેલો છે એક્સ તમને એ શું આપેલો છે એક્સ તો એક્સ છે એનો મતલબ અહીંયા હું મૂકી દઈએ આપણે મૂકી દઈએ પાય તો આપણે પાય મૂકી દઈએ પ્લસ વન તો જવાબ શું થઈ ગયો કે પાય પ્લસ વન આવો જવાબ થઈ ગયો હવે પાયથી મોટી કિંમત માટે એટલે લિમિટ એક્સ ટેન્સ ટુ પાય પ્લસ એફ ઓફ એક્સ માટે ચેક કરીએ તો લિમિટ એક્સ ટેન્સ ટુ સોરી એચ ટેન્સ ટુ ઝીરો એફ ઓફ ઝીરો પાય પ્લસ એચ કારણ કે પાયથી મોટી કિંમત માટે ચેક કરીએ છીએ એટલે પાય પ્લસ એચ તો પાયથી મોટી કિંમત માટે વિધેય કયું છે કોસ તો લિમિટ એચ ટેન્સ ટુ ઝીરો કોસ પાય પ્લસ એચ ઝીરો આપણે એપ્લાય કરીએ લિમિટ તો આ ઝીરો તો કોસ પાય એટલે માઇનસ વન જવાબ આવે આનો જવાબ શું આવે માઇનસ વન તો એનો મતલબ શું છે બે સતત છે આ બંને જવાબ સરખા છે તો માઇનસ વન બરાબર કે પાય પ્લસ વન લખાય આ વનને બદલ્યું તો માઇનસ વન બરાબર કે પાય તો કે પાય બરાબર શું થઈ જાય માઇનસ માઇનસ પ્લસ માઇનસ ટુ થઈ જાય તો પાય બરાબર શું જવાબ આપે આપણને આવે સોરી કે બરાબર શું જવાબ આવે કે બરાબર પાયને છેદમાં તો માઇનસ ટુ બાય પાય આવો જવાબ આવે તો આવો જવાબ આપણને મળે છે માઇનસ ટુ બાય પાય તો આશા રાખું છું ખ્યાલ આવી ગયો હશે ઠીક છે કાંઈ નથી કર્યું પહેલાં એક્સ બરાબર શું મૂકવાનું પાય ભલે આમ ઉપર દાખલો કરવાનો રીતે જ કહેવાનું પછી જોવાનું કે પાયથી મોટી કિંમત માટે એટલે પાય પ્લસ માટે એક્સ ટેન્સ ટુ ઝીરો પાય પ્લસ એટલે પાય પ્લસ એચ માટે અહીંયા મૂકી દીધું અને માઇનસ વન જવાબ તો આ બંને કેવા સતત છે આ જવાબ સરખો હોય આ બંનેનો તો મેન બેને સરખાઈ દીધા જુઓ તો કે બરાબર માઇનસ ટુ બાય ફાઈ આવી ગયો એકદમ સરળ અને સાદી ભાષામાં છે મિત્રો કાંઈ પણ મૂંઝો લાગે તો કોમેન્ટ કરી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હવે આપણે આગળ જોશું દાખલા નંબર 29 30 અને 31 ત્યાં સુધી મિત્રો જય હિન્દ જય ભારત